ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, અત્યારે ગુપ્ત નવરાત્રિ ચાલી રહી છે ત્યારે આપણે માં 10 મહાવિદ્યાની ઉપાસના, પૂજા, અર્ચના કરીને કથા સાંભળી રહ્યા છીએ. જે માની ઉપાસના કરવાથી દુર્લભ શક્તિ પ્રાપ્ત કરી શકાય છે, જેમાં 10 મહાવિદ્યા કાલી, તારા, ત્રિપુર સુંદરી, ભુવનેશ્વરી, માતા છિન્નમસ્તા, ત્રિપુર ભૈરવી, માં ધુમાવતી, માં બગલામુખી, માતંગી અને કમલા દેવીની પૂજા થાય છે, જેમાં આપણે આસો માસની નવરાત્રિમાં નવદુર્ગાની ઉપાસના કરીએ છીએ. એ જ રીતે અહીં માં પાર્વતી દેવીના જ સ્વરૂપ એવા 10 મહાવિદ્યાની ઉપાસના થાય છે, જેના દર્શન સૌપ્રથમ ભગવાન મહાદેવે કરેલા હતા અને ત્યારબાદ દેવતાઓએ માની આરાધના કરી અને હવે માનવો પણ માની આરાધના કરીને શક્તિ અર્જિત કરી શકે છે. નકારાત્મક પ્રભાવ છે, તંત્ર મંત્ર બાધા આદિથી, જાદુ ટોના ટોટકાથી રક્ષા પ્રાપ્ત કરી શકાય છે. આજના શુભ દિવસે 10 મહાવિદ્યામાંના ચોથા મહાવિદ્યા માં ભુવનેશ્વરી દેવીની કથા, મહિમા, મંત્ર જાપ તથા ફળકથન વિશે સાંભળીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યે 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 નમો નમઃ. બોલો માં ત્રિભુવન સુંદરી, માં ભુવનેશ્વરી દેવીની જય. મિત્રો, હિન્દુ પૌરાણિક કથા અનુસાર જોઈએ તો માં ભુવનેશ્વરી દેવી કે જે જગતના નિર્માતા છે, શાસક છે. ભુવનેશ્વરી નામ સંસ્કૃત શબ્દ ભુવન પરથી લેવામાં આવ્યો છે, જેનો અર્થ થાય છે બ્રહ્માંડ, ઈશ્વરી અથવા દેવી અથવા રાણી. હિન્દુ પરંપરામાં 10 મહાવિદ્યા યા જ્ઞાનની દેવીમાં ભુવનેશ્વરી દેવી જે ચોથા ક્રમે આવે છે તે ત્રિભુવનના દેવી છે, મહારાણી છે. દેવી ભુવનેશ્વરી કમળ પર બિરાજમાન રહે છે, ચતુર્ભુજા છે અને ભક્તોને દર્શન આપે છે. માતા મહાલક્ષ્મીનું સાક્ષાત સ્વરૂપ પણ ભુવનેશ્વરી દેવીને માનવામાં આવે છે. માના ચાર હસ્તમાં ફંદો, અંકુશ અને પુસ્તક છે અને એક હાથમાં માળા છે. આ જ દેવીને તાંત્રિક શક્તિ પ્રાપ્ત કરવા માટે હાથમાં ફંદો, અંકુશ નિયંત્રણ માટે અને ત્રિશુલ ધારણ કરેલા, ખોપડીઓની માળા ધારણ કરેલી બતાવવામાં આવી છે. માના હાથમાં જે પુસ્તક છે તે જ્ઞાનનું પ્રતીક છે, માટે ભુવનેશ્વરી દેવીની જે ભક્તો પૂજા અર્ચના કરે છે તે બ્રહ્માંડના સ્વામિનીની શક્તિ પ્રાપ્ત કરી શકે છે, આશીર્વાદ પ્રાપ્ત કરી શકે છે. જ્યારે દેવી સતી પોતાના પિતાના યજ્ઞમાં જવા માટે ક્રોધિત થયા મહાદેવના ના કહેવાથી, ત્યારે મહાદેવની સામે 10 રૂપ ધારણ કરીને મહાવિદ્યાના રૂપમાં પ્રગટ થયા. જ્યારે શિવજીએ દેવી 10 મહાવિદ્યાના દર્શન કર્યા, તેમાં જે ત્રીજા દેવી 16 હતા તેના જેવું જ રૂપ સામ્ય ધરાવતું માં ભુવનેશ્વરીનું સ્વરૂપ હતું, જે માં કમળના આસન ઉપર બિરાજમાન હતા અને જે અનેક ભુવનોના સ્વામીની હોય, માટે અનેક રીતે શક્તિશાળી, અનેક સૂર્યો સમાન તેજસ્વી હતા. માતા ભુવનેશ્વરી સિંહાસન પર પણ બિરાજમાન દેખાડવામાં આવે છે અને ઉગતા સૂર્ય જેવી તેમની કાંતિ હોય છે. માતા ભુવનેશ્વરીના મસ્તક ઉપર ચંદ્રમા સુસજ્જિત હોય છે અને કેસ ખુલ્લા. માતા રાની લાલ અને પીળા રંગના વસ્ત્ર ધારણ કરેલા અને આભૂષણ ધારણ કરેલા જોવા મળે છે. ભગવાન શિવની ભાતી જ માતા ભુવનેશ્વરી દેવીને પણ 3 નેત્ર છે, 4 હસ્ત છે અને માતા આખા ભુવનને અંકુશમાં રાખે છે. માની ઉપાસના કરે છે તેને અભય વરદાનની પ્રાપ્તિ થાય છે. માનો મંત્ર છે ઓમ રીમ ભુવનેશ્વરીએ રીમ નમઃ. દેવી ભુવનેશ્વરીની ઉપાસના કરવાથી 4 પદાર્થની પ્રાપ્તિ થાય છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. સંસારનું સુખ પ્રાપ્ત થાય છે, સંતાનનું સુખ પ્રાપ્ત થાય છે, ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે અને માતા રાણીની પૂજા કરવાથી આત્મિક જ્ઞાન પણ તથા ચિત્તની શાંતિ પણ અનુભવાય છે. ભુવનેશ્વરી દેવી કે જીવનના પંચતત્વ અર્થાત
ધરતી, આકાશ, જલ, વાયુ, અગ્નિ જેનું મૂળ સમજવામાં આવે છે તે ભુવનેશ્વરી દેવીની કૃપા પ્રાપ્ત થાય છે. બ્રહ્માંડનું જે મહત્વ છે, પાલન પોષણ કરતી દેવી છે તે છે મા ભુવનેશ્વરી, જેને શાકંભરી દેવીના રૂપમાં પણ આપણે પૂજા કરી શકીએ છીએ. મા ભુવનેશ્વરી દેવી કે જે સમસ્ત જગતની નિયંતા છે, જેમ ભગવાન નારાયણ જગતના પાલન પોષણ કરતા દેવતા છે, તેમ મા ભુવનેશ્વરી જગતની પાલન પોષણ કરતી, પુષ્ટિ આપતી દેવી માતા છે. ઉર્જાનો સંચાર કરે છે મા ભુવનેશ્વરી અને પ્રેરણા પણ આપે છે. મા ભુવનેશ્વરી શાકંભરી સતાક્ષીના નામે પણ ઓળખાય છે અને સમસ્ત બ્રહ્માંડની જનની હોય રાજ રાજેશ્વરી પણ કહેવાય છે. જગત જનની જેને આપણે કહીએ છીએ તે મા ભુવનેશ્વરી છે. માતા પાર્વતીનું જ આ રૂપ હોય માટે આજે જે ભક્તો માની પૂજા અર્ચના કરવા માંગે છે તેઓ દેવી માતા જે કુળદેવીના રૂપમાં બિરાજમાન છે તેમની પણ પૂજા કરી શકે અને કથા અવશ્ય સાંભળે. મા ભુવનેશ્વરી દેવીની જે મંત્રજાપ છે તે રુદ્રાક્ષની માળાથી કરી શકાય છે અથવા અકીકની માળાથી પણ. મા ભુવનેશ્વરીનું મંદિર ઋષિકેશ ઢાલવાલામાં એકમાત્ર જોવા મળે છે, જ્યાં માના દર્શન કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે. અદ્ભુત મંદિર છે માનું. અહીં માની સ્થાપના છે, શક્તિપીઠ છે. ઋષિકેશમાં ભુવનેશ્વરી એકમાત્ર મંદિર હોય માટે ભક્તો આખા દેશમાંથી માની પૂજા કરવા આ ગુપ્ત નવરાત્રી દરમિયાન દર્શન કરવા જાય છે અને પોતાની અનેક એવી મનોકામના કે જે ભાગ્ય પણ બદલી દે છે એવી મનોકામના માં પૂરી કરે છે. ભુવનેશ્વરીની સાથે સાથે નીલકંઠ મહાદેવની પણ પૂજા ત્યાં થાય છે. શિવલિંગ સ્થાપિત છે જેમાં જલ અર્પિત કરીને ભગવાન શિવ અને શક્તિની આરાધના ભક્તો કરે છે. દસ મહાવિદ્યામાં ચોથા મહાવિદ્યામાં બ્રહ્મમયી મહાવિદ્યા શ્રી શ્રી ભુવનેશ્વરી છે. આ ત્રિપુરા મહાવિદ્યાનું સરળ રૂપ એમની રક્તપ્રભા અને મસ્તક ઉપર ચંદ્રમાં બ્રહ્માનંદ બતાવે છે. જગતને જીવન પ્રદાન કરનારી દેવી છે. આ સ્વરૂપ જગત માતૃત્વને બતાવે છે. પદ્મયોની બ્રહ્મા વિષ્ણુ અને શિવની આદિ જનની અને ત્રણેય જગતની સૃષ્ટિ સ્થિતિ અને લય કરવાવાળી હોવાના કારણે માને અશેષ જનની વિદ્યા એટલે કે સાક્ષાત બ્રહ્મ બ્રહ્માનંદ. માની ઉત્પત્તિ કથા કંઈક આવી છે. મા ભુવનેશ્વરી કાલી ગોપાલ સુંદરીના નામે પણ ઓળખાય છે. જ્યારે જગતની ક્રિયાશક્તિ શૂન્ય થઈ જાય છે ત્યારે ફરી સ્થિતિ ઉત્પન્ન કરવા માટે ભુવનેશ્વરીના રૂપમાં મા સ્વરૂપ ધારણ કરીને જગતનું ધારણ પોષણ કરે છે. વિશ્વાતીત પરમાત્મના નામથી ઓળખાય છે. કાળની મહાશક્તિ કાળીનો અધિકાર વિશ્વની પહેલા છે માટે જેમને આધ્યા આધ્ય શક્તિ વિશ્વનો સંહાર કરવાવાળી કાલરાત્રિ પણ કહેવાય છે. વિશ્વની ઉત્પત્તિના ઉપક્રમમાં ષોડશી દેવીની સત્તા કાર્યરત રહે છે અને સમસ્ત ભુવનોનું સંચાલન કરતા રહીને એ જ શક્તિ મૂળ મહાશક્તિ ભુવનેશ્વરી થઈ જાય છે. એટલે કે માં તો એક જ છે પરંતુ અલગ અલગ રૂપ લઈને માં આ બધા કાર્યો કરતા રહે છે. વિશ્વનું ધારણ પોષણ સંહાર સૃષ્ટિનું સંપૂર્ણ કાર્ય વ્યવસ્થા મૂળ રૂપથી ત્રણ વાતો ઉપર આધાર રાખે છે જેને સૃષ્ટિ સર્જન સંચાલન અને સંહાર કહે છે. આ ત્રણેય ગુણો એકબીજાના પૂરક છે. આમાં જો એક પણ ક્રિયાહીન થઈ જાય તો વિશ્વમાં ઘણી બધી અનિયમિતતા ઊભી થઈ શકે છે. સંહાર શૂન્ય રૂપા સ્થિતિ છે તે કે જે મૃત્યુ પછી અને જન્મથી પહેલાં થયા કરે છે. અહીં એ જ આદિ અંતરહિત શક્તિ કાર્યશીલ રહે છે. એટલે કે સ્વીકાર કરવું પડે કે શૂન્યથી જ સૃષ્ટિ થાય છે. માટે જ્યારે કંઈક ન હોય ત્યારે અર્થાત સંહાર હતો ત્યાંથી સૃષ્ટિની શરૂઆત થાય છે. જીવ જન્મ લે છે એના પછી જન્મ પછીનું સંચાલન એટલે કે જીવનની શરૂઆત થાય છે. પછી એક ચોક્કસ સમય બાદ ફરીથી સંહાર થાય છે. આ ચક્ર કાયમ ચાલતું જ રહે છે. યજ્ઞથી ત્રૈલોક્યનું નિર્માણ થાય છે. ત્રણેય ભુવનોમાં ષોડશીની સત્તા હતી
આનું સંચાલન કરતા રહીને એ જ શક્તિ ભુવનેશ્વરી થઈ ગઈ? અગર સૂર્યમાં સોમની ચંદ્રમાની આહુતિ ન થતી હોત તો બધું સંપન્ન થતું હોત? યજ્ઞ વગર ભુવનોની રચના કેવી રીતે થાય? માં ભુવનેશ્વરી પોતાના જ તેજથી દેદીપ્યમાન રહે છે. પ્રલયકાળમાં જે ભુવન જળમગ્ન થઈ ગયા હતા એ જ આજે દેવીની કૃપાથી વિકાસશીલ છે. માનો દેવીની કૃપા દ્રષ્ટિ થઈ રહી હોય. માતા ભુવનેશ્વરી શિવજીની સમસ્ત લીલા વિલાસની સહચરી અને પ્રપંચોની આદિકારણ, બધાની શક્તિ, બધાના અનેક પ્રકારનું પોષણ કરવાવાળી, ભક્તોને અભય અને સમસ્ત શક્તિઓ પ્રદાન કરવાવાળી દેવી છે. માં એકાક્ષરી ભુવનેશ્વરી, ત્રયક્ષરી ભુવનેશ્વરી, પંચાક્ષરી ભુવન સુંદરીના નામે ઓળખાય છે. ભુવનેશ્વરીને જ લલિતા દેવી કહેવાય છે. લલિતા શબ્દ સુંદરીનો પર્યાય છે, એટલા માટે જ લલિતા શબ્દથી જ્યારે ત્રિપુર સુંદરી સમજવામાં આવે છે ત્યારે એ શ્રી વિદ્યા લલિતા હોય છે. જ્યારે એ જ લલિતા પદથી ભુવનેશ્વરીનો બોધક થાય છે ત્યારે ભુવનેશ્વરી લલિતા સમજવામાં આવે છે. માં ભુવનેશ્વરીના ભૈરવ સદાશિવ છે. માની પૂજા વિધિ કંઈક આવી છે. સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા જોઈએ. માની ઉપાસનામાં કાળા વસ્ત્રો પહેરાતા નથી, પરંતુ અત્યારે કાળરાત્રિની પૂજા પણ થાય છે. મોહરાત્રિ, ગ્રહણકાળ કે હોળી, દિવાળી, કૃષ્ણ પક્ષની અષ્ટમી, ચતુર્દશીના દિવસે પણ માની ઉપાસના થાય છે. માટે સ્નાનથી પવિત્ર થઈને શુભાસન પર બિરાજમાન થઈને લાલ રંગના વસ્ત્ર ધારણ કરવા જોઈએ અને માની પૂજામાં લાલ રંગના પુષ્પ છે, ગંધ છે, ચંદન, કંકુ, લાલ રંગનો ધૂપ, લાલ રંગની દિવેટ અને દીપક આદિ પ્રજ્વલિત કરીને માની પૂજા આરાધના કરાય છે. માની પૂજામાં રુદ્રાક્ષની માળાનો પ્રયોગ કરવો જોઈએ મંત્ર જપ કરતી વખતે. માની પૂજામાં લાલ રંગના જ નૈવેદ્ય, ફળ, પુષ્પ કે ગુલાબ જાંબુન પણ ધરી શકાય છે અને લાલ રંગના આસન ઉપર જ બેસવું અને લાલ રંગના વસ્ત્ર પહેરેલા હોય તો સાધનામાં વધુ મન લાગે છે. માં ભુવનેશ્વરીનો મંત્ર છે ઓમ રીમ. જે આ મંત્ર છે તેમાં મહાકાળી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી ત્રણેય દેવીનો સમાવેશ થઈ જાય છે, ત્રણેય દેવીની ઉપાસના થઈ જાય છે. કોઈ લાલ રંગના લાકડાની ચોકી હોય, બાજોટ હોય, તેની ઉપર દેવીનું ચિત્ર સ્થાપિત કરવું સોડપસોચારથી કે માનસિક રીતે પણ પૂજન કરી શકાય છે. માં દેવીની પૂજા કરવાથી શત્રુ, ભય, ક્રોધ, મોહ, માયા, અહંકાર જે અંદરના શત્રુ છે, બહારના શત્રુ છે, તેનો નાશ થાય છે અને ભાગ્યશાળી થઈ જવાય છે. જે ભક્તોને મંત્ર સિદ્ધિની પ્રાપ્તિ થાય છે તેને ઈષ્ટની પણ પ્રાપ્તિ થઈ જાય છે. જગતમાં કંઈ બાકી રહેતું નથી. વચન પણ સિદ્ધ થાય છે, જે બોલે તે થઈ જાય છે. જે માતાની ઉપાસના કરીને પ્રાર્થના કરે છે તેના હૃદયમાં માં સ્વયં બિરાજમાન રહે છે, માને પોકારે છે, માં દોડીને તેની રક્ષા કરે છે. જો ગુરુ દ્વારા માનું પૂજા અનુષ્ઠાન કરવામાં આવે તો જલ્દી સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય છે, વિઘ્નો બાધા દૂર થાય છે, કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય છે, સાધકની ઉન્નતિ થાય છે અને ચાર પદાર્થ તો પ્રાપ્ત થાય જ છે. રિદ્ધિ સિદ્ધિ સહિત, વૈભવ સહિત મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે. પહેલાં માનું હૃદયમાં ધ્યાન ધરવું જોઈએ. માતા ભુવનેશ્વરી દેવીના શરીરના અંગોની આભા પ્રાતઃકાળના સૂર્યની જેમ લાલિમાપૂર્ણ છે. મસ્તક ઉપર મુગટ સ્વરૂપ ધારણ કરેલો ચંદ્રમા છે અને ઉપસેલા સ્તનોવાળા, ત્રણ નેત્રોવાળા માં મંદ મંદ હસી રહ્યા છે. ચારેય ભુજાઓમાં વરદ મુદ્રા, અંકુશ, પાસ, અભય મુદ્રા ધારણ કરેલા છે અને ભક્તોને અભય દેવાવાળી માં ભુવનેશ્વરી દેવીનું હું ભજન કરું છું, ધ્યાન કરું છું, માને નમસ્કાર કરું છું. હે માં, મારી ઉપર પ્રસન્ન થાવ. આ રીતે માનું હૃદયમાં ધ્યાન કરીને પૂજા અર્ચના કરીને કથા સંભળાય છે. માં ભુવનેશ્વરીની ઉત્પત્તિ કથા કંઈક આવી પણ છે. જ્યારે મધુ અને કૈઢબ નામના દૈત્યો પૃથ્વી ઉપર ત્રાસ વર્તાવા લાગ્યા, હાહાકાર મચી ગયો, ત્યારે સર્વે દેવી દેવતાઓએ ભગવાન નારાયણ કે જે જગતના પાલન પોષણ કરતા દેવતા હતા તેમની સ્તુતિ વંદના કરી.
ત્યારે ભગવાન નારાયણ નિંદ્રાને ત્યાગ કરીને 5000 વર્ષો સુધી મધુ અને કૈટભ નામના દૈત્યો સાથે યુદ્ધ કરે છે અને ઘણો અધિક સમય થવાથી ભગવાન નારાયણ થાકી ગયા. ત્યારે તેઓએ યોગ માયામાં આધ્ય શક્તિની સહાયતા માટે પ્રાર્થના કરી. ત્યારે દેવીએ પ્રસન્ન થઈને પ્રભુને આશ્વાસન આપ્યું અને તેઓએ બંને દૈત્યોને માયામાં મોહિત કર્યા. યોગ માયા આધ્ય શક્તિની માયાથી મોહિત થઈને દૈત્યોએ ભગવાન નારાયણને કહ્યું કે હે પ્રભુ, તમે અમારો જો વધ કરવા માંગતા હોય તો કંઈ એવી જગ્યા શોધો જ્યાં જળ ન હોય, પૃથ્વી હોય. ત્યારે ભગવાન નારાયણે આ બંને દૈત્યોને પોતાની જંઘા ઉપર મસ્તક રાખીને સુદર્શન ચક્ર વડે તેમના મસ્તકને અલગ કરી નાખ્યા અને મોક્ષ આપ્યો. મધુ અને કૈટભનો વધ થયો. ભગવાન નારાયણ તો માત્ર નિમિત્ત હતા, અસલમાં તો દેવી મહામાયાએ જ આ કાર્ય કર્યું હતું. જ્યારે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવતાઓએ આદિશક્તિ યોગ નિંદ્રા મહામાયાની સ્તુતિ કરી, ત્યારે પ્રસન્ન થઈને દેવીએ પરમપિતા બ્રહ્માજીને સર્જનની શક્તિ, ભગવાન નારાયણને પાલનની શક્તિ અને ભગવાન મહાદેવને સંહારની શક્તિ માટે પસંદ કર્યા. જ્યારે બ્રહ્માજીએ દેવીને પ્રશ્ન કર્યો કે ચારેય તરફ ખાલી જલ જ છે, ત્યારે બ્રહ્માજીએ દેવીને પ્રાર્થના કરી કે હે દેવી, તમે મને સૃજનની શક્તિ તો આપી છે, પરંતુ સર્જન કરવું ક્યાં? ચારેય તરફ પાણી જ પાણી, જળ જ જળ છે. ત્યારે દેવીએ હસીને એક વિમાનને ઉત્પત્તિ કરી અને એ વિમાનમાં ત્રણેય દેવતાઓને બેસાડીને આ દેવતાઓને એવી જગ્યાએ લેવામાં આવ્યા જ્યાં પૃથ્વી હતી, જ્યાં જલ ન હતું. વિમાન વાયુની ગતિએ તટ પર પહોંચ્યું. એ દ્રશ્ય અત્યંત મનોહર હતું. ત્યારે દેવતાઓએ એક દિવ્ય સ્ત્રીને સુંદર કમલના આસન ઉપર બેઠેલા જોયા, જે રક્ત પુષ્પોની માલા ધારણ કરેલા હતા, રક્તાંબરા ધારણ કરેલા હતા, વર, પાશ, અંકુશ અને અભય મુદ્રા ધારણ કરેલા હતા, જે દેવી ભુવનેશ્વરી ત્રિદેવોના સન્મુખ દ્રષ્ટિ ગોચર થયા, જે સહસ્ત્ર ઉદિત સૂર્ય સમાન તેજસ્વી કાંતિમય હતા. આ બધું જોઈને ભગવાન વિષ્ણુ પોતાના અનુભવથી ભગવાન શિવ અને બ્રહ્માજીને કહેવા લાગ્યા કે આ સાક્ષાત દેવી જગદંબા મહામાયા છે અને સંપૂર્ણ ચરાચર જગતના કારણરૂપ છે. ત્રણેય દેવ ભગવતી ભુવનેશ્વરીની સ્તુતિ કરવા લાગ્યા અને તેમના નિમિત્ત ચરણોમાં નિકટ ગયા અને પ્રણામ કર્યા. ત્રણેય દેવોએ દેવીને ચરણ કમલના નખમાં સંપૂર્ણ જગતને જોયું. બધા જોતા જ ત્રિદેવ એ સમજ્યા કે સંપૂર્ણ બ્રહ્માંડની જનની જ મા ભુવનેશ્વરી છે. ત્યારથી મા ભુવનેશ્વરી દેવીની ઉપાસના ત્રિદેવોએ પણ કરી અને શક્તિ અર્જિત કરી. જે ભક્તો આ નવરાત્રિ દરમિયાન નવદુર્ગાની ઉપાસના કરે છે તેઓ મા કુષ્માંડાની ઉપાસના કરે, જે બ્રહ્માંડની અધિષ્ઠાત્રી દેવી મનાય છે. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. મા ભુવનેશ્વરીની ઉપાસના કરતી વખતે ગાયત્રી મંત્રનો જપ પણ ઉત્તમ છે. ગાયત્રી મંત્ર કે જેમાં ત્રિભુવન સ્વામીની મા મહામાયા જોગમાયાની આરાધનાનું ફળ પ્રાપ્ત થઈ જાય છે. ઓમ ભૂર ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. બોલો ત્રિભુવન સુંદરી મા ભુવનેશ્વરી દેવીની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.